દોસ્તો, આજે આપણે વાત કરીશું 1900 દાયકાની મહાન એક્ટર્સ સ્નેહલતા વિશે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આગળ વધારવામાં સ્નેહલતાનો ખૂબ જ મોટો ફાળો છે. 1900 દાયકામાં આ એક જ અભિનેત્રી એવા હતા કે તેઓ કોઈપણ પાત્ર ભજવતા તેમના ચાહકોને તે ખૂબ જ અભિનય પસંદ આવતો હતો. સ્નેહલતાનો જન્મ મુંબઈમાં થયો હતો અને તેઓ મધ્યમ વર્ગના રહેવાસી હતા. તેઓના પિતા ફિલ્મ જોવાના ચાહક હતા, તેથી તેઓના પિતા તેમની દીકરીને અભિનેત્રી બનાવવા માંગતા હતા. તેમની કારકિર્દીની શરૂઆત મુંબઈથી થઈ હતી. તેમણે પોતાની પહેલી ફિલ્મ કરી હતી, તે એક મરાઠી ફિલ્મ હતી, અને તે પછી તેમણે કેટલીક હિન્દી ફિલ્મો પણ કરી હતી, અને તે પછી તેઓ ગુજરાત આવ્યા અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોડાઈ ગયા અને ઘણી બધી બીજી ગુજરાતી ફિલ્મો કરવા લાગ્યા. ગુજરાતી ફિલ્મો કરતા કરતા ઉપેન્દ્ર ત્રિવેદી સાથે તેમની જોડી એવી જામી કે તે બંનેની બધી જ ફિલ્મો સુપરહિટ થવા લાગી. અને થોડા વર્ષો બાદ નરેશ કનોડિયા સાથે પણ તેમની જોડી એવી જામી કે હજી સુધી નરેશ કનોડિયા અને સ્નેહલતાની જોડી વખણાય છે. તેઓએ ઢોલા મારું, ઢોલી, ટોડલે બેઠો મોર, મોતીવીરાના ચોકમાં, હિરણના કાંઠે જેવી ઘણી બધી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. ત્યારબાદ તેમણે બીજી ઘણી બધી યાદગાર ફિલ્મો આપી છે જેને અત્યારે પણ આપણે ભૂલી ના શકીએ. હાલમાં વાત કરીએ તો તેઓએ છેલ્લા 20 વર્ષથી ગુજરાતી ઇન્ડસ્ટ્રીને છોડી દીધી છે અને હાલમાં તેઓ મુંબઈમાં જ રહે છે, પરંતુ હાલમાં તેઓ ખૂબ જ સારું અને સાદું જીવન જીવી રહ્યા છે. દોસ્તો, કંઈક આવી જ રહી ગુજરાતી ઇન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ અભિનેત્રી સ્નેહલતાની કારકિર્દી. તેમણે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આગળ લાવવામાં ખૂબ જ મોટો ફાળો આપ્યો છે. દોસ્તો, તો આજના વિડીયો માટે આટલું જ. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો ચેનલને. દોસ્તો.